અંકલેશ્વરના પિલુડરા ગામ ખાતે બે દિવસ પૂર્વે બનેલી કમનસીબી પૂર્વકની ઘટનાથી ટ્રેક્ટર તણાઈ જતા મૃત્યુ પામેલા ગિરીશભાઈ ડી પટેલના પરિવારને સાંત્વના કોંગ્રેસ ડેલિગેશને પાઠવી હતી. શહેર તેમજ તાલુકા અને યુથ કોંગ્રેસના ડેલિગેશન દ્વારા પરિવારને મળી દિલસોજી વ્યક્ત કરી હતી. મૃત ગિરીશભાઈ પટેલને સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તે માટે રજૂઆત પણ કોંગ્રેસ દ્વારા કરાઈ હતી. વધુ પડતા વરસાદના કારણે અંકલેશ્વર તાલુકાના પિલુટરા ગામે ટ્રેક્ટર તણાઈ જતા ગિરીશભાઈ ડી પટેલનું મૃત્યુ થયેલ હતું. અસરગ્રસ્ત ગ્રામની મુલાકાત લેવા તેમજ મૃતકના પરિવારને સાંત્વના પાઠવવા અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો પિલુદરા ગામે પહોંચી પરિવારના સદસ્યોને મળી દુઃખમાં સહભાગી બન્યા હતા અને હૈયાના ધરણ આપી હતી. કોંગી આગેવાનોમાં અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દેવેન્દ્રભાઈ ઉપાધ્યાય, જિલ્લા કોંગ્રેસ અગ્રણી મગનભાઈ માસ્તર, જિલ્લાના સિનિયર આગેવાનો ઇકબાલભાઈ ગોરી, અંકલેશ્વર હાંસોદ વિધાનસભાના પ્રમુખ શરીફ કાનુંગા, ઉપપ્રમુખ સ્પંદન પટેલ, હેમંત પટેલ, મનસુખ પટેલ તેમજ ઇમ્તિયાઝ બારવા હાજર રહ્યા હતા.